હેલો એન્ડ વેલકમ ટુ અનએકેડમી ગુજરાત એક્ઝામ ઇન 10. જે લોકો આજે પહેલી વખત જોઈન થાય છે, મારું નામ વિવેક માનિયા છે. હું છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને કરંટ અફેર્સ, યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ માટે ભણાવું છું. જોઈએ અનએકેડમીના શું બેનિફિટ છે. તો ડેઈલી લાઈવ ક્લાસીસ હોય છે યુટ્યુબ ઉપર, અનએકેડમીની એપ્લિકેશનમાં સ્પેશિયલ ક્લાસ, પ્લસ જે લોકો પાસે પ્લસ સબસ્ક્રિપ્શન છે અનએકેડમી ઉપર રોજે ડેઈલી લાઈવ ક્લાસીસ હોય છે મલ્ટિપલ સબ્જેક્ટના રેગ્યુલર બેઝ ઉપર. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તમે ચેટ સેક્શનમાં તમારા એજ્યુકેટરને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. વેલ સ્ટ્રક્ચર મેનરમાં કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે, વિચ હેઝ બીન ડાયરેક્ટલી યુઝફુલ ફોર યોર એક્ઝામ. લાઈવ ટેસ્ટ અને ક્વિઝ છે. આપણને ખ્યાલ છે કે આપણે આપણી પરીક્ષાની તૈયારી કરતા હોય ને આપણે એને ઇવેલ્યુએટ કરવું હોય કે આપણી દિશા સાચી છે કે ખોટી, તો ટેસ્ટ આપણને બહુ મદદ કરી શકે. ઓલમોસ્ટ એવરી ડે તમને ટેસ્ટ મળે છે, ક્વિઝ પણ ઓલમોસ્ટ એવરી ડે હોય છે. ક્વિઝ સામાન્ય રીતે સ્પેશિયલ ક્લાસમાં હોય છે જે ટોટલી ફ્રી છે દરેક લોકો માટે. તો આઈ સજેસ્ટ કે અનએકેડમીની એપ્લિકેશન સર્ચ કરો, ઇન્સ્ટોલ કરો, મારું નામ સર્ચ કરો વિવેક માણિયા અને ફોલો કરો, જેથી કરીને મારા પણ રોજે સ્પેશિયલ ક્લાસ હોય છે જે ટોટલી ફ્રી છે, જેની તમને માહિતી મળતી રહે. અનલિમિટેડ એક્સેસ આપવામાં આવે છે સૌથી મહત્વનું. દાખલા તરીકે એક મહિનાથી લઈને જીપીએસસીનું અગર તમે પ્લસ સબસ્ક્રિપ્શન પરચેસ કરો છો તો એક મહિનાથી લઈને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન અવેલેબલ છે. વર્ષનું જે લોકો જેન્યુઅન એસ્પાયરન્ટ છે એક્ઝામ આપવા માટે એલિજિબલ છે, આઈ સજેસ્ટ દેમ કે એક વર્ષનું સબસ્ક્રિપ્શન પરચેસ કરો, જેની કિંમત 7000 રૂપિયા છે. 2 વર્ષનું કરો તો 8400 રૂપિયા છે. એમાં પણ તમે મારો કોડ યુઝ કરો VMUS, ધેન યુ ગેટ 10% ડિસ્કાઉન્ટ. અને આ કોર્સ ફક્ત વર્ષનો 6300, 2 વર્ષનો 7560 રૂપિયામાં અવેલેબલ થઈ જશે. કોઈ પણ પ્રકારનો કોર્સ પરચેસ કરો, તમને અનલિમિટેડ એક્સેસ આપવામાં આવશે. મલ્ટિપલ ટાઈમ તમે લેક્ચર જોઈ શકો, ઇન શોર્ટ અનલિમિટેડ ટાઈમ તમે લેક્ચર જોઈ શકો, PDF મટીરિયલ ડાઉનલોડ કરી શકો, ટેસ્ટ આપી શકો, બહુ બધા બેનિફિટ છે. તમારો ટેન્યુર ચાલુ હોય ત્યાં સુધી તમે દરેક ફાયદો ઉઠાવી શકો. તો હવે આજનો ટોપિક જોઈએ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અને મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટી, બંને વસ્તુ વિશે માહિતી મેળવીએ. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને શું કહેવાય, તમે કોઈ પણ વસ્તુ નવી ઘરે લઈને આવો, દાખલા તરીકે તમે મિક્સચર ઘરે નવું લઈને આવ્યા, એની અંદર એક પેપર મેન્યુઅલ હોય જેને આપણે યુઝર મેન્યુઅલ કહીએ. યુઝર મેન્યુઅલમાં શું માહિતી હોય, અથવા તમે મોબાઈલ લઈને આવો તો યુઝર મેન્યુઅલ હોય, શું માહિતી હોય કે ભાઈ મોબાઈલને કેવી રીતે ચલાવવું, બંધારણ નિર્માતાઓએ દેશ કેવી રીતે ચલાવવો, નિયમ કેવા, વિધિ કેવી બનાવીને, એટલી માટે સરકારને શું આપ્યું, DPSP આપ્યું. સરકારને એવું કીધું તમારે આ DPSP માં જે મુદ્દા, જે વિષયો આપેલા છે ને એને તમારે વિધિ બનાવવાના પ્રયત્નો કરવા, નિયમો બનાવવાના પ્રયત્નો કરવા. એવું કરીએ તો શું થાય, દાખલા તરીકે યુઝર મેન્યુઅલ પ્રમાણે મોબાઈલ વાપરીએ તો શું થાય, તો કે ભાઈ મોબાઈલ બહુ સારી રીતે ચાલે, સ્મૂથલી ચાલે. તો બંધારણ નિર્માતાઓએ રાજ્યને એવું કીધું, એટલે કે રાજ્ય એટલે ભારત સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા સરકાર કોઈ પણ, રાજ્યને એવું કીધું કે તમે DPSP ના જે નિયમો છે એને જો સિદ્ધાંત અથવા પુરવાર કરવાના પ્રયત્ન કરશો તો રાજ્ય બહુ સારી રીતે ચાલશે. એમાં જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો, એ દેશ આઝાદ થયો ત્યારે દેશ આર્થિક અથવા સામાજિક રીતે એટલો મજબૂત નહોતો કે એ વસ્તુને પાલન કરાવી શકે. એટલા માટે બંધારણ નિર્માતાઓને એવી આશા હતી કે ભાઈ દેશ આગળ જતા મેચ્યોર થશે એટલે ઓટોમેટિક દરેક વસ્તુ ઉપર કામ કરશે. દાખલા તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરના મતે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એ ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સીધો બેઠો MCQ પૂછાય ભાઈ કે ભાઈ ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ કોણે કીધું છે, DPSP ને, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીને, અથવા તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને? તો કે ભાઈ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના જે ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા એણે કીધું છે. શું? તો કે બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે શું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP. એ ક્યાંથી લીધેલું છે? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી આપણે DPSP લેવામાં આવેલું છે. બંધારણનો ભાગ 4 ની અંતર્ગત અનુચ્છેદ 36 થી લઈને 51 વચ્ચે DPSP ની વાત કરેલી છે. આપણને ખ્યાલ છે 12 થી 35 માં શું છે, તો કે ભાઈ ફંડામેન્ટલ રાઈટ છે. પછી 36 થી 51 માં શું છે, તો કે ભાઈ DPSP છે. અને પછી 51A માં શું છે, 51A માં શું છે, તો કે ભાઈ ફંડામેન્ટલ ડ્યુટી રહેલી છે. તો DPSP ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપણે દરેક વસ્તુ તો ન જોઈ શકીએ કે જેવી રીતે મૂળભૂત અધિકારોમાં કેટલા અધિકારો છે એવી રીતે દરેક ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જોઈ ના શકીએ. આજે 10 મિનિટનો લેક્ચર હોય ઇન્ટેન્ટમાં, એટલે મેઇન જે આખો આસ્પેક્ટ છે એના ઉપર કામ કરીએ. દાખલા તરીકે DPSP ને બૃહદ રીતે એટલે મોટા માટી 3 વિભાગમાં વહેંચેલા છે, સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. બંધારણમાં વ્યવસ્થા નથી, આપણે વહેંચેલા છે એના પ્રકારને જોઈને, એના સ્વભાવને જોઈને, બરાબર. DPSP જે છે એનો ઉદ્દેશ બૌદ્ધિક રીતે, સોરી, એનો ઉદ્દેશ દેશમાં સામાજિક અને આર્થિક આઝાદીના સિદ્ધાંતને પ્રોત્સાહિત કરવાનો છે. એટલે સોશિયલ ઇકોનોમિકલ જે ઇન્ડિપેન્ડન્સ હોય, ડેમોક્રેસી હોય, ફ્રીડમ હોય એને પ્રોત્સાહિત કરવાનું છે, જેનો મુખ્ય ઉદ્દેશ
કલ્યાણકારી રાજ્ય એટલે કે જેને આપણે વેલફેર સ્ટેટ કહીએ છીએ ને એની સ્થાપના કરવાનો છે. ડીપીએસપી ની અંદર ઘણી બધી એવી વસ્તુ છે, જેમ કે અત્યારે આપણો એક મૂળભૂત અધિકાર છે રાઈટ ટુ એજ્યુકેશન, અનુચ્છેદ 21 એ અંતર્ગત એ આવે છે. તો રાઈટ ટુ એજ્યુકેશન છે ને એ પહેલા ડીપીએસપી નો ભાગ હતો, એટલે કે મફતમાં શિક્ષણ મળે ને એક પ્રકારનું વેલફેર સ્ટેટનું લક્ષણ કહેવાય. તો દરેક પ્રકારના જે ડીપીએસપી છે ને એક પ્રકારના વેલફેર સ્ટેટને પ્રતિપાદિત અથવા તો એને પ્રમોટ કરવાનું કામ કરે છે. ફંડામેન્ટલ રાઈટની જેમ ડીપીએસપીને તમે ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકો નહીં. કેમ? તો કે બંધારણ નિર્માતા હોય અને ફરજિયાત બનાવ્યા નથી. સરકારને કીધું છે કે તમે એવા પ્રયત્ન કરજો કે ડીપીએસપી લોકો માટે લાગુ તમે કરી શકો. હવે વાત કરીએ મૂળભૂત ફરજોની, તો આપણે જેમ જોયું બંધારણના 51 એ ની અંતર્ગત મૂળભૂત ફરજો આવેલી છે. બંધારણનું જે મૂળ સ્વરૂપ હતું ને એમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજની વાત નહોતી, કેમ કે ત્યારે બંધારણ નિર્માતાઓને એવું લાગ્યું કે આપણે જે અધિકારો આપીએ છીએ એ પણ આપી શકશું કે કેમ એ વિશે આપણે શ્યોર નથી. એની બદલામાં આપણે એ લોકોને એવું કહીએ કે તમારી તમારી આ પ્રકારની ફરજો છે. એટલા માટે બંધારણના મૂળભૂત સ્વરૂપમાં મૂળભૂત ફરજો નહોતી, પરંતુ પાછળથી કટોકટી હતી. એ સમય 1975 થી 77 વચ્ચે 42મો બંધારણ સુધારો જે 1976 જેને આપણે મિની બંધારણ કહીએ છીએ, એ સમયે સ્વર્ણસિંહ સમિતિના સૂચનો બાદ આનો સમાવેશ કરવામાં આવેલો છે. ડાયરેક્ટ બીજો એમસીક્યુ ફોર્મ થઈ ગયો. શું? તો કે ભાઈ જે ફંડામેન્ટલ ડ્યુટી જે છે, મૂળભૂત ફરજો છે, એ કઈ સમિતિના આધારે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો સ્વર્ણસિંહ સમિતિના સૂચનોના આધારે મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણની અંદર કરવામાં આવેલો છે. 86માં બંધારણ સુધારા 2002માં એક વધારે મૂળભૂત ફરજો એડ કરવામાં આવી છે. બંધારણની અંદર ભાગ 4A અંતર્ગત અનુચ્છેદ 51A મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેવી રીતે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે ને, એવી રીતે મૂળભૂત ફરજોને પણ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય એટલે નહીં, એટલે કે નોન જ્યુડિશિયરી નેચરની મૂળભૂત ફરજો રહેલી છે. હવે દાખલા તરીકે બંને વસ્તુ ડીપીએસપી પણ એટલું મહત્વનું છે દેશ માટે, જેવી રીતે મૂળભૂત અધિકારો છે એવી જ રીતે આ પણ મહત્વનું છે, અને ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ દેશ માટે મહત્વની છે. કેમ કે આપણે દેશ પાસેથી હંમેશા લેવા લેવાની આગ્રહ કરતા દેશને શું આપી શકીએ એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, જેથી કરીને આપણે મૂળભૂત ફરજોનું પાલન કરી શકીએ. ડીપીએસપી વિશે બે વસ્તુનું એ યાદ રાખવાનું કે ભાઈ સરકારે શું કરવાનું છે. તો ડીપીએસપીમાં જે જે વસ્તુ, દાખલા તરીકે યુનિફોર્મ સિવિલ કોડની વાત ડીપીએસપીમાં કરેલી છે, સમાન નાગરિક સંહિતા જેને કહીએ, આપણને ખ્યાલ છે અલગ અલગ ધર્મના લોકો માટે ફોજદારી દાવો સમાન છે પણ દીવાની દાવા અલગ અલગ છે. તો દીવાની જે નિયમો છે એ સિવિલ કોડ જે છે એ બધા માટે સરખો કરવાની વાત ડીપીએસપીમાં કરવામાં આવેલી છે. સીધી વાત છે, દેશ આઝાદ થયો ત્યારે કરી શકાય એવી પરિસ્થિતિ નહોતી, તો હવે સમાજ અથવા તો લોકો અથવા બંધારણ નિર્માતાઓને જે આશા હતી એ કદાચ સરકારે પૂરી કરવી જોઈએ. શરૂઆતમાં જેમ આપણે વાત કરી એ પ્રમાણે 1 મહિનાથી લઈને 24 મહિના સુધીનું એટલે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન અવેલેબલ છે. વર્ષની કિંમત 7, 2 વર્ષની 8,400. એમાં તમે મારો કોડ યુઝ કરો VMUS, યુ ગેટ 10% ડિસ્કાઉન્ટ. 6,300 અને 7,560 રૂપિયામાં અવેલેબલ થઈ જશે. જીપીએસસી સિવાય પણ કોઈ પણ પ્રકારનો તમારો કોર્સ પરચેસ કરવો હોય તમે મારો કોડ યુઝ કરી શકો છો, વિચ ઇઝ અ VMUS, યુ ગેટ 10% ડિસ્કાઉન્ટ. સો થેન્ક યુ વેરી મચ ફોર બીંગ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ સેશન્સ, એન્ડ અન્ટિલ વી મીટ નેક્સ્ટ ટાઈમ, ટિલ ધેન જય હિન્દ.